નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 આનંદદાયી ગણિત 2024 નો પ્રકરણ 10 મારી દિનચર્યા વિશે જોઈશું. તો ચાલો જોઈએ. અહીંયા એક છોકરી છે, હવે આપણે તેના વિશે જાણીશું. નમસ્તે મિત્રો, હું પીહુ છું. હું 6 વર્ષની છું. આજે હું સવારથી રાત સુધી શું કરું છું તેની મારી દિનચર્યા તમને બતાવીશ. હવે દિવસ દરમિયાન પીહુ કયા કયા કાર્ય કરે છે તેના વિશે તે આપણને બતાવશે. તો ચાલો જોઈએ. જુઓ, આકાશમાં સૂરજ ઉગી રહ્યો છે. સવાર થઈ ગઈ છે. જ્યારે પણ સૂર્યોદય થાય છે ત્યારે સવાર થઈ જાય છે. હું સવારે પથારીમાંથી ઊઠું છું અને એક પ્યાલો નવશેકું પાણી પીઉં છું. હવે પીહુ જે છે સવારે ઉઠીને નવશેકું એટલે પી શકાય તેવું ગરમ પાણી સવારે ઉઠીને એક પ્યાલો પીવે છે. મારા દિવસની શરૂઆત યોગ અથવા કસરતથી થાય છે. જુઓ, તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર અને યોગ કરતા હોય તો તે બહુ સારી વસ્તુ કહેવાય છે. કારણ કે સવારમાં ઉઠીને કસરત અથવા તો યોગ કરવાથી આપણું માનસિક રીતે ખૂબ જ મજબૂત બનીએ છીએ. પછી હું દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું. કસરત કર્યા પછી દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે અથવા તો નાહી લે છે. હું નાસ્તો કરું છું અને શાળાએ જવા માટે તૈયાર થાવ છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે સવારની શાળા હોય છે ત્યારે નાસ્તો કર્યા વગર જ શાળાએ આવે છે, પણ આ ટેવ સારી નથી. તમે જ્યારે પણ સવારે વહેલા ઉઠો ત્યારે તમારે નાસ્તો કરીને જ શાળાએ જવું જોઈએ. હવે આગળ જોઈએ. હું શાળામાં મારા સહપાઠીઓ સાથે અભ્યાસ કરું છું અને રમું છું. તો એવું જે છે તે શાળામાં તેના સહપાઠીઓ એટલે તેની સાથે જે અભ્યાસ કરે છે તે બાળકો સાથે અભ્યાસ કરે છે અને રમત પણ રમે છે. આકાશમાં સૂર્ય ઉપર આવી ગયો છે. બપોરનો સમય છે. હું મારા હાથ ધોઉં છું અને મારા મિત્રો સાથે બપોરનું ભોજન કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારી શાળામાં મધ્યાહન ભોજન મળતું હશે, અને જે વિદ્યાર્થી મિત્રોને મધ્યાહન ભોજન નહીં મળતું હોય તે વિદ્યાર્થી મિત્રો પોતાનું ભોજન શાળાએ સાથે લઈને જતા હશે. તો તમારે જ્યારે પણ રિસેસ પડે છે તે સમયે તમારે ભોજન કરતા પહેલા તમારા હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. તો તમારે હાથ ધોઈને જ ભોજન કરવું જોઈએ. શાળાએથી ઘરે પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું. તમે જ્યારે શાળાએથી પાછા આવો તો તમે થાકી ગયા હશો, તેથી તમારે થોડો ઘણો આરામ પણ કરવો જોઈએ. જુઓ, સૂરજ આથમી રહ્યો છે. સાંજનો સમય છે. હું મારા મિત્રો સાથે રમું છું અને પછી હું અભ્યાસ કરું છું. જો સાંજના સમયે પીહુ જે છે પોતાના મિત્રો સાથે બગીચામાં રમે છે અને પછી શાળાએ આપેલું હોમવર્ક અથવા તો ગૃહ કાર્યને લેસનને પૂરું કરીને અભ્યાસ કરે છે. ત્યાં જુઓ, આકાશમાં ચંદ્ર અને તારાઓ દેખાય છે. રાત્રિનો સમય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો રાત્રિના સમયે જોયા હશે કે આકાશમાં ચંદ્ર અને તારાઓ ઝળહળતા હોય છે. હું મારા પરિવાર સાથે રાત્રિ ભોજન કરું છું. અહીંયા તમે જોઈ શકો છો તેના પરિવાર સાથે પીહુ જે છે તે રાત્રિનું ભોજન કરી રહી. હું વાર્તાની ચોપડી વાંચું છું અને રાત્રે સૂઈ જાઉં છું. રાત્રે સૂતા પહેલા પીહુ જે છે તે વાર્તાની ચોપડી વાંચવાનું ભૂલતી નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે પણ રાત્રે સૂતા પહેલા જો આવી ટેવ હોય તો તે બહુ સારી આદત ગણવામાં આવે છે. ચાલો ચર્ચા કરીએ. તમારી દિનચર્યા શી છે? હવે આ તમારે તમારી જાતે કરવાનું રહેશે. તમે તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તો સહપાઠીઓ સાથે આ બાબતની ચર્ચા કરી શકો છો કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો, ઉઠ્યા પછી કયા કયા કામ કરો છો, પછી સવારે નાસ્તો કરો છો, શાળાએ કેટલા વાગે આવો છો, શાળાએ આવ્યા પહેલા તમે નાહો છો કે નહીં, સ્નાન કરો છો, બ્રશ કરો છો. આ બધી વસ્તુ તમારે કરવાની છે તે તમારે તમારા સહપાઠી સાથે ચર્ચા કરવી જોઈએ. ખ, તમે તમારા દાંત ક્યારે સાફ કરો છો?
સવારે અને રાત્રે. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બાળકો ખાલી સવારે, ફક્ત સવારે જ પોતાના દાંત સાફ કરતા હોઈએ છે, પણ હકીકતમાં સવારે ઉઠીને અને રાત્રે જમ્યા પછી અર્થાત સૂતા પહેલા પણ આપણે આપણા દાંત સાફ કરવા જોઈએ. તમે ક્યારે સ્નાન કરો છો? તો કે સવારે સ્નાન કરીએ છીએ. ચાલો કરીએ. ક, તમે સવારે જે પ્રવૃત્તિઓ કરો છો તે પ્રવૃત્તિઓ પર નિશાની કરો. ચલો, આ શું કરે છે? આ બાળક નાહી રહ્યું છે, સ્નાન કરી રહ્યું છે, તો આ પ્રવૃત્તિ સવારમાં જ થાય છે, તો આપણે અહીંયા કરીશું નિશાની, ખરાની નિશાની. આ બાળક જે છે તે સવારમાં બ્રશ કરી રહ્યું છે, તો આપણે અહીંયા કરીશું ખરાની નિશાની, કેમ કે બ્રશ આપણે સવારે પણ કરીએ. આ બાળક સવારમાં યોગ કરી રહ્યું છે, તો આપણે અહીંયા પણ કરીશું ખરાની નિશાની. આ જોઈ શકો છો, બાળક આમાં સૂતું છે. આ તો આપણે રાત્રિ દરમિયાન કામ કરવાનું છે, સવારે કરવામાં આવતું નથી, તો આને આપણે ખાલી છોડી દઈશું. હવે જોઈએ ખ, તમે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરો છો અથવા જુઓ છો તેના પર નિશાની કરો. શું આપણે દિવસ દરમિયાન સૂઈએ છીએ? ઘણી વખત ઘણા બધા બાળકો સૂતા હોય છે, પણ એ છે ને, કેમ કે આ રાત્રિ દરમિયાનનું છે. હવે અહીંયા જોઈ શકો છો તમે, ચંદ્ર અને તારાઓ દેખાઈ રહ્યા છે, તો પણ આ પ્રવૃત્તિ પણ દિવસ દરમિયાનની નથી. પછી આ બાળક તમે અહીંયા જોઈ શકો છો પોતાનું લેસન કરી રહ્યું છે, તો આ પ્રવૃત્તિ આપણે દિવસ દરમિયાન કરીએ છીએ. અહીંયા આ બાળક જે છે તે બગીચામાં રમી રહ્યું છે, તો આ પ્રવૃત્તિ પણ આપણે દિવસ દરમિયાન જ કરીએ છીએ. તો આ બંનેમાં આપણે ખરાની નિશાની કરીશું. હવે જોઈએ ગ, તમે રાત્રિ દરમિયાન જે પ્રવૃત્તિ કરો છો તેના પર ખરાની નિશાની કરો. જો આ બાળકો સવારે શાળાએ જઈ રહ્યા છે, તો રાત્રિ દરમિયાન ક્યારેય કોઈ શાળા હોઈ શકે નહીં. આ બાળકો બપોરનું ભોજન લઈ રહ્યા છે, શાળામાં રિસેસ દરમિયાન ભોજન લઈ રહ્યા છે, તો આ પણ દિવસનો જ સમય હોય છે. અહીંયા એક બાળક સૂઈ રહ્યું છે, પીહુ સૂઈ રહી છે, તો આ રાત્રિનો સમય છે. અને અહીંયા પીહુ જે છે તે બારીમાંથી ચંદ્ર અને તારાઓને નિહાળી રહી છે, આ પણ રાત્રિનો જ સમય છે. હવે આગળ જોઈએ. ચિત્ર જોઈને દિવસના સમયનું અનુમાન કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે એ સમય દરમિયાન તમે શું કરો છો. તો પ્રથમ તો આપણે ચિત્ર જોવાનું છે. ચિત્ર જોઈને આપણે કહેવાનું છે કે આ ક્યારનો સમય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, અર્થાત આ ચિત્ર જે છે તે સવારનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે કે તમે સવારના સમયે કયા કયા કાર્ય કરો છો, શું કાર્ય કરો છો. તો તેમાં જોઈએ તો આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, આપણો નિત્યક્રમ પતાવીએ છીએ, પછી આપણે યોગ અને કસરત કરીએ છીએ. તમે તમારી રીતે આમાંથી અનેક વિકલ્પો પસંદ કરી શકો. હવે જોઈએ આ સમય. જુઓ તો, જોવા જઈએ તો સૂર્ય જે છે તે ઉપર આવી ગયો છે, અર્થાત બપોરનો સમય છે. તો બપોરના સમયે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો તેની પણ તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની રહેશે. હવે જુઓ, આ જો સૂર્ય આથમી રહ્યો છે, બધા પક્ષીઓ જુઓ પોતાના ઘરે જઈ રહ્યા છે, તો હવે આ સમય શેનો છે? સાંજનો સમય. સાંજના સમયે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો કે સાંજના સમયે તમે રમત રમતા હશો, તમારા મિત્રો સાથે આનંદ કરતા હશો. બીજું કે તેઓ આમાં આપણે આગળ જઈએ તો તમે તમારું લેસન પણ કમ્પ્લીટ કરતા હશો, ગૃહ કાર્ય જે આપ્યું હશે તે પૂરું કરતા હશો. આ બધા કાર્યો જે છે તે આપણે સાંજના સમયે કરીએ છીએ. ઘણા લોકો જે વગડાઓમાં ગાય ગઈ હોય તે ગાયને પણ લેવા ગયા હોય છે, તે સાંજના સમયે બધી ગાયો જે છે ગામડાઓમાં પોતપોતાના ઘરે પાછી આવી રહી હોય છે. ગામડામાં તો તમે મંદિરે આરતીના અવાજો પણ સાંજના સમયે તમને સાંભળવા મળતા હોય છે. હવે જોઈએ આ દ્રશ્ય છે રાત્રિનું, કેમ કે અહીંયા તારા અને ચંદ્ર આપણને દેખાઈ રહ્યા છે. તો રાત્રિના સમયે તમે શું શું કાર્ય કરો છો, કયા કયા કાર્ય કરો છો, તે બધા કાર્ય તમારે અહીંયા તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરવાની છે. હવે જોઈએ, ચાલો કરીએ. જે કામમાં વધારે સમય લાગે છે તેમાં રંગ પૂરો. ચલો, તમે જોઈ રહ્યો છો અહીંયા એક મહિલા જે છે તે જમવાનું બનાવી રહી છે અને એક બાળક જમી રહ્યું છે. તો ચલો હવે આમાં તમે જ નક્કી કરો કે કયા કામની અંદર વધારે સમય લાગશે. જમવાનું બનાવવામાં વધારે સમય લાગશે કે પછી જમવામાં વધારે સમય લાગશે? હકીકતમાં જમવાનું બનાવવામાં વધારે સમય લાગે છે. તો આપણે આ ચિત્રની અંદર રંગ ભરીશું. હવે તમે ખ માં જુઓ, આ બાળક જે છે તે પાણીની બોટલ ભરી રહ્યું છે
અને અહીંયા એક પાણીનો મોટો ટાંકો જે છે તે ભરાઈ રહ્યો છે. આ બંનેમાંથી વધારે સમય શેમાં લાગશે? તો કે વધારે સમય બોટલ ભરવામાં લાગે કે પાણીનો ટાંકો ભરવામાં લાગે? તો પાણીની આ ટેન્ક છે, આ ટાંકી ભરવામાં છે વધારે સમય લાગે છે. તો આપણે અહીંયા આને કલર કરીશું. આગળ જોઈએ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણે અહીંયા આ ત્રણ ઋતુનો મુખ્યત્વે અનુભવ કરતા હોઈએ છીએ. શિયાળામાં શું હોય છે? તો કે શિયાળાની અંદર હવે આપણે આ ચિત્ર જોઈએ અને શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ વચ્ચેના તફાવતની ચર્ચા કરીશું. તો શિયાળામાં આપણને ઠંડી લાગે છે, આપણે સ્વેટર, ટોપી, કાનપટ્ટી, મફલર આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં આપણે શું કરીએ છીએ? તો કે ઉનાળામાં આપણે વોટર પાર્કની મુલાકાત લઈએ છીએ, ઠંડા પાણીએ નાહીએ છીએ, ઠંડી વસ્તુઓ અને ઠંડા પીણાઓ પીવાનું પસંદ કરીએ છીએ. ચોમાસામાં આપણે શું કરીએ છીએ? તો કે ચોમાસામાં આપણે છત્રી આપણી સાથે રાખીએ છીએ, રેઇનકોટ પહેરીને આપણે બહાર જવાનું થાય છે, આપણે આપણા બેગને અર્થાત જે આપણું દફતર છે તેને શાળાએ લઈ જતી વખતે આપણે તેને પ્લાસ્ટિકની બેગથી કવર કરીએ છીએ, જેથી કરીને આપણા ચોપડા છે તે પલળી ન જાય. આ બધી વસ્તુઓ આપણે કરીએ છીએ. હવે આગળ જોઈએ ચિત્રમાં આપેલી વસ્તુઓને યોગ્ય ઋતુ સાથે જોડો. જો હવે આમાં અહીંયા ચોમાસું, શિયાળો અને ઉનાળો, હવે આ બધી વસ્તુઓ જોવા જઈએ આ બધી છે કઈ ઋતુમાં ઉપયોગમાં થાય છે? તો ચોમાસામાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો કે છત્રી છે, અને જે આ લાંબા બૂટ આવે છે તેનો ઉપયોગ થાય છે, જેથી કરીને આપણા પગ પલળે નહીં. હવે જોઈએ ઉનાળામાં કઈ વસ્તુનો ઉપયોગ થાય? તો કે આપણે બધા ચોકોબાર ખાઈએ છીએ, લાઇટ વઈ જાય તો આ પંખાથી આપણે હવા નાખીએ છીએ, પછી આપણે જ્યારે પણ રમવા જઈએ બીચ ઉપર કે દરિયા કિનારે ત્યારે આ વસ્તુઓ લઈ જઈએ છીએ, દડો સાથે રાખીએ છીએ દરિયા કિનારે, અથવા તો ઘરે બહાર ખુલ્લામાં આપણે આવી રીતે ખુરશી ઢાળીને બેસીએ છીએ, ચશ્મા પહેરીએ છીએ અને ઠંડા પીણાનો આનંદ લઈએ છીએ. હવે જુઓ આ છે શિયાળામાં, મફલર છે, ટોપી છે, પગના મોજા છે, હાથના મોજા છે, પછી સ્કેટિંગના શૂઝ છે, ગરમ ચા છે અને આપણે કાન પર પહેરવાની પટ્ટી પણ છે. આ બધી વસ્તુનો ઉપયોગ આપણે શિયાળામાં કરીએ છીએ. ચાલો આપણે ચર્ચા કરીએ ઉનાળાની ઋતુમાં તમને શું ખાવું ગમે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ ખબર હોય તો તમે ચેટ બોક્સમાં જવાબ મને મોકલી શકો. આપણને ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ, ગોલા અને ગુલ્ફી ખાવા ગમે છે. એનો અર્થ એમ છે કે ઠંડી બધી વસ્તુ આપણને ઉનાળાની ઋતુમાં ખાવી ગમતી હોય છે. ગામડાઓમાં તો પેપ્સી બહુ સારી રીતે વેચાતી હોય છે, એક એક રૂપિયા વાળી, તે પેપ્સીનો પણ આનંદ બાળકો ખૂબ લે છે. ખ, શિયાળાની ઋતુમાં તમને શું પહેરવું ગમે છે? તો શિયાળાની ઋતુમાં ગરમ ટોપી, જર્સી, કાનપટ્ટી, ગરમ મોજા આ બધી વસ્તુ આપણને પહેરવી ગમે છે. હવે આગળ જોઈએ, ચાલો કરીએ ઋતુઓના નામ લખો અને આપેલ ચિત્રોને ઋતુઓ સાથે જોડો. ચલો પહેલા તો આપણા ત્રણ ઋતુ છે તેના નામ લખીશું. આ કઈ ઋતુ છે? તો કે આ શિયાળો છે, આ ચોમાસું છે, આ ઉનાળો છે. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તો મિત્ર આ જે હેટ છે તે આપણે ક્યારે પહેરીએ છીએ? તો કે ગરમીથી બચવા માટે આપણે લાંબી અથવા મોટી ટોપી પહેરીએ છીએ, જેને હેટ કહેવાય છે. તો આને આપણે જોડીશું ઉનાળા સાથે. છત્રીનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે છત્રીનો ઉપયોગ આપણે ચોમાસા દરમિયાન કરીએ છીએ, તો તેને અહીંયા જોડીશું. પછી ગરમ ટોપીનો ઉપયોગ, તો કે ગરમ ટોપીનો ઉપયોગ આપણે શિયાળા દરમિયાન કરીએ છીએ. મફલરનો ઉપયોગ પણ આપણે શિયાળા દરમિયાન જ કરીએ છીએ. અને તમે જોઈ શકો છો આ સ્વિમિંગ સૂટ છે, સ્વિમિંગ સૂટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે નાહવા જઈએ, સ્વિમિંગ પુલમાં જઈએ ત્યારે. અને સ્વિમિંગ પુલમાં ક્યારે જવાય? તો કે સ્વિમિંગ પુલમાં આપણે ઉનાળા દરમિયાન જઈએ છીએ. આ રેઇનકોટ છે, રેઇનકોટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે રેઇનકોટનો ઉપયોગ આપણે ચોમાસા દરમિયાન કરતા હોઈએ છીએ. હવે જોઈએ આ બાજુ ચપ્પલ, તો ચપ્પલનો ઉપયોગ ક્યારે કરીએ? ઉનાળામાં આપણે ચપ્પલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેમ બૂટનો ઉપયોગ કેમ નથી કરતા? ઘણી વખત બૂટના લીધે બહુ વધારે પડતી પગમાં ગરમી થતી હોય, જેથી કરીને ચપ્પલ પહેરીએ તો હવાની અવર જવર પગમાં સારી રીતે થાય અને આપણને પણ મજા આવે. હવે આ લાંબા બૂટનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ, જેથી આપણા બૂટની અંદર પાણી ભરાય નહીં, અને આ બૂટ પ્લાસ્ટિકના હોય છે, જેથી કરીને આપણને આપણા મોજા છે તે કોઈ વસ્તુ પણ પલળે નહીં. હવે જોઈએ આ
સ્વેટર અને હાથના ગરમ મોજા શિયાળા દરમિયાન આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે આ છે શોર્ટ. શોર્ટ એટલે શું? આને આમ તો જોઈએ તો બરમુડા જેવી ચડ્ડી કહી શકીએ. અને આ છે સ્કર્ટ. તો આ બંનેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે ઉનાળા દરમિયાન કરતા હોઈએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.